આજે વીર પસલી વ્રત છે. આ વ્રત શ્રાવણ મહિનાના પહેલા રવિવારે લેવાય છે. બીજા રવિવારે તે પૂરું થાય છે. આ દિવસે બહેન છે એ પોતાના ભાઈના કલ્યાણ અને રક્ષા હેતુ આ વ્રત રહી છે અને બહેન ભાઈને ઘેરે જમવા જાય છે અને બહેનને ઘેરે જમાડીને જમે છે અને ભાઈ છે તે યથાશક્તિ ભેટ આપે છે. તો તમે આ વ્રત વીર પસલીનું વ્રતની કથા સાંભળો. એક હતો ખેડૂત, ગામડામાં ખેતી કરતો અને પોતાનું ગુજરાન ચલાવે. આ ખેડૂતને સાત દીકરા અને સાત સાત ભાઈની વચ્ચે એક જ લાડકી બેન. સાતે ભાઈઓએ લાડકોટથી બેનને પરણાવી, પણ સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેરતા જ નથી. બહેન તો પરણીને સાસરે જાય છે અને પાછી પિયર આવે, પછી સાસરીવાળા એને પાછા તેડવા જ નથી આવતા. આને તો પિયરમાં જ રહેવું પડે છે અને સુખે દિવસે દુઃખે દિવસો પસાર કરવા પડે છે. હવે બન્યું એવું કે ખેડૂતને મોટા છ દીકરાઓ તો ખૂબ ખૂબ કમાઈને ધનવાન બની ગયા અને ધનવાન બની ગયા એટલે બહુની ચડામણીથી જુદા થઈ ગયા. પણ સાતમો દીકરો નાનો હતો, એ મહેનત મજૂરી ખૂબ કરે અને છતાં માન પેટ જોગું કમાય. એનો નાનો દીકરો, એની વહુ અને ખેડૂત ને ખેડૂતની પત્ની અને આ આટલા જણાનું માન પૂરું થાય. કમાનારો આ નાનો દીકરો એકલો અને ખાનારો જાજા, ખાનારા જાજા એટલે તો ગરીબ ને ગરીબ જ રહ્યો. બેન બિચારી પિયરમાં હતી. એને એમ થયું કે હું નાના ભાઈને બને તેટલી મદદ કરું એટલે એણે થોડો ઘણો ટેકો થાય. આમ વિચારીને બહેન બિચારી મોટા ભાઈઓ પાસે જાય છે કામ માગવા માટે. ભાઈઓ તો અભિમાની હતા, ભાભીઓ તો એનાથી ચડે એવી હતી એટલે ભાઈઓએ તો નકામની ના પાડી દીધી. પણ ભાભી, એક ભાભીએ મશ્કરી કરતાં કહ્યું કે ભાઈઓએ કે નણંદબા, તમે એમ કરો, અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી, પણ અમારા છે ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એક વખતનું વધુ ઘેટું ખાવા માટે આપીશું. ભલે, એમ કહીને નણંદ તો કામ કરવા રાજી થઈ જાય છે. બહેન તો રોજ છ ઘરના ઢોર ચારવા જાય છે અને વધુ ઘેટું ખાઈને દિવસો પસાર કરે છે. એક વખતની વાત છે, બહેન ઢોર ચરાવવા જાય છે ત્યારે નદી કાંઠે નાહવા આવેલી એના જેવડી કેટલીક છોકરીઓને એણે જોયું અને પૂછ્યું કે ભાઈ તમે બહેનો આ બધી શું કરો છો? આજે તો ખીરવસ. છોકરીઓએ જવાબ દીધો કે આજે વીરપસલીનો વ્રત છે એટલે અમે દોરા લઈએ છીએ. દોરા લેવાથી શું થાય? બારે માસ અને સદાને માટે આપણો જે ભાઈ હોય એને સુખ મળે છે. તો મારે વીરપસલીના દોરા લેવા છે, મને પણ શીખવાડો. અરે આ લે આ દોરો. મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને આઠ આઠ ગાંઠ વળતી જા. પછી આઠ દિવસ સુધી વ્રત કરજે અને રોજ વહેલી ઉઠીને સ્નાન કરજે, દોરાને ધૂપ દેજે, નવમા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે. છોકરીઓએ જે શીખવાડ્યું હતું એમ નાની બહેને કર્યું. એમ કરતાં કરતાં આઠ દિવસ પસાર થઈ ગયા. નવમા દિવસે ભાઈઓ પાસે ગઈ અને કહેવા લાગી, ભાભી આજે તો મારે વીરપ્રસ્થિનું વ્રતનું ઉજવણું કરવાનું છે, તમે મને જમાડશો? અરે બહેન, આ મશ્કરી કરવા લાગી ભાભીઓ અને કહેવા લાગી કે અરે બહેન, આ વ્રત લીધા પહેલાં તમે જો મને પૂછ્યું હોત તો અમે તમને જમાડત, હવે તો કાંઈ બને એમ નથી. આમ કહીને કાઢી મૂકી બહેન રડતી રડતી નાની ભાભી પાસે આવે છે. નાની ભાભી એના આંસુ લૂછી નાખ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું એટલે બહેને બધી વાત કરી. આ સાંભળી નાની ભાભી બોલી, અરે બહેન બા, એમાં શું રડો છો? જાઓ, તમારા ભાઈ ખેતરે ગયા છે. મેં એને ઢેબરું, થોડો ગોળ, એક પૈસો, બાજરીના બી આપ્યા છે, તે તમે લઈ આવો. બેન ખેતરે જાય છે અને ખેતરે જઈને ભાઈને બધી વાત કરે છે એટલે નાના ભાઈએ બહેનનો હાથ પકડીને પડખે બેસાડીને બહેનના મોઢામાં ગોળની ગાંગડી સૌ પહેલાં મૂકી, પછી ઢેબરું ખવડાવ્યું, પછી ભાઈએ એક પૈસો બહેનને ભેટ આપ્યો, બહેને ચાંદલો કર્યો ભાઈને અને પછી આશીર્વાદ આપ્યા. બહેન કહે, ભાઈ તે મને જે આપ્યું તે મારા માટે 1.25 લાખનું છે. એમ બહેનનો તો દોડતી દોડતી ઘેરે આવે છે. ઘેરે આવે છે તો ત્યારે તે આશ્ચર્ય પામી જાય છે. એના વર તેડવા માટે આવ્યો છે અને બેઠો બેઠો તેની રાહ જોવે છે. આ જોઈને બહેન તો રાજી થઈ જાય છે. એને તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે પતિ તેડવા આવશે. નાની ભાભીએ તો નણંદ અને નંદો એને જમાડીને વિદાય આપી. ચાલતા ચાલતા થોડેક દૂર ગયા ત્યાં એક કૂવો આવ્યો. વાવ એટલે બોલી કે આજે મારે વ્રતનું ઉજવણું છે, તમે અહીંયા ઘડીક બેસો તો હું જરા નાહી લઉં. નાની બેન નાહવા જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે. નાહીને બહાર નીકળી ત્યાં પગથિયે પડેલો સોના મોરો ભરેલો ચરુ જોયો. આગળ વધી ત્યાં અંતથી ભરેલો કોથળો મળ્યો. વાવની બહાર નીકળી ત્યાં એક મહેલ ખડો થઈ ગયો અને એમાં બહેન તો નાહી ધોઈને મહેલમાં ગઈ.
તો તેના પતિ તો મહેલની આગળ એમને એમ ઊભો રહે છે, વિચાર કરે છે કે આ બધું શું થઈ ગયું. બહેન તો ઝરૂખામાં આવી અને પતિ ને ઉપર બોલાવ્યો, ઉપર આવો, આ મહેલ આપણો જ છે. ઉપર આવીને તેના પતિએ પૂછ્યું કે આ બધું શું થઈ ગયું. આ બધું વીર પસલીના વ્રતનો પ્રતાપ છે. પછી તો તેઓ ત્યાં રહેવા લાગ્યા અને પોતાના આખા ઘરને ત્યાં બોલાવી લીધું. ખાય છે, પીવે છે અને આનંદ કરે છે. વીર પસલીના વ્રત નાની બહેનને ફેળા એવા સૌને ફળો, કથા કરનારને ફળો અને સાંભળનાર સૌને ફળો. હર હર મહાદેવ. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હર